ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે સૌરાષ્ટ્રની કાઠિયાવાડની સવાર. અત્યારે ઘમર વલોણા એટલે કે છાશ બની રહી છે અને તાજેતાજું માખણ બેનને ત્યાં બની રહ્યું છે અને આપણે આવ્યા છીએ ગઢડા ગીર અને લગ્ન માટે. અને આજે છે મંડપ રોપણ, હિનાનું મંડપ રોપણ છે. આપણે બીજા ફઈ છીએ, ચંપાભાઈ, એને ત્યાં પણ લગ્ન હતા સાથે જ. તો ચાહત હવે આ રેડી થઈ ગઈ છે અને એમનું લુક બતાવે છે અને આ રીતે અમે હવે આજે લગ્ન એન્જોય કરીશું અને એની ડિટેલ્સ તમને આ વ્લોગની અંદર જોવા મળશે કે સૌરાષ્ટ્રના લગ્ન કેવા હોય છે. હા, નીલા માઈ ને પછી કેક ટુ નથી બાઈ ને ઉતરી લાગે છે. તમે ચલજો પાડી ગયો. હાચે હાચો આ અંધાર આવે છે. અંધાર આવે છે. હાલો ભાઈ, દાદા આવી ગયા. તો આવી ગયો. લાવો સારો ભાઈ, ઉભારો કે ભાઈ. હાલો રેડી. હાલો આની સામે આની સામે મારી કામ પર આવી ગયો. ધીમે ધીમે આવવાનું હતું. જાઓ પાછળ જાઓ. અહીંયા બોલો ઉભા રહી ગીરગઢડામાં મામલતદાર ઓફિસની સામે આ એક ફરસાણની દુકાન છે. છે તો નાની દુકાન, પણ ત્યાંના પકોડા ગાંઠિયા ખૂબ જ ટેસ્ટી છે. અને મેં ત્યાં ટ્રાય કર્યો હતો એટલે મેં આનું શૂટ કર્યું કે તમે જ્યારે ગીરગઢડા સાઈડ સાસણગીર દીવ જાઓ ત્યારે ગઢડા વચ્ચે આવે તો આ જે શોપ છે એની વિઝિટ જરૂર કરજો. મસ્ત ટેસ્ટ છે. એમ પકોડાનો ટેસ્ટ તો આવો આપણે અમદાવાદ ગાંધીનગર કે ચાખ્યો નથી. તો બધાને હું રિકમેન્ડ કરું છું કે આ રામાનંદી ફરસાણની જે શોપ છે ત્યાં વિઝિટ કરવી. ખૂબ જ ટેસ્ટી છે, તમને ખૂબ મજા પડી જશે. તમને એવું થશે કે આપણે સારી સારી હોટલ્સમાં ખાઈએ પણ આવો તો ટેસ્ટ ત્યાં મળતો પણ નથી.
હવે આ છે દુલ્હન એટલે કે હિના, જે લગ્નની ચણિયાચોળીમાં એટલે કે લગ્નના ગેટઅપમાં રેડી છે અને બહુ જ સરસ લાગતી હતી એકદમ, અને પરફેક્ટ એમને રેડી કરી હતી પાર્લરમાં. અને આ સવારમાં એમનું આપણે સવારમાં સૂટ લઈ લીધું, અને મને થયું કે તમને પણ બતાવીએ કે એક ગામડાની છોકરીનો શણગાર જોઈએ એટલે કે લગ્નમાં કેટલો સરસ લાગે છે, અદ્ભુત. Yeah.